नमस्कार मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड ना ऑनलाइन शैक्षणिक कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज आपणे धोरण 8 में प्रकरण 1 पाक उत्पादन अने व्यवस्थापन विज्ञान विषय में लेक्चर 8 एना विषे आज आपणे अभ्यास करवाना छीए। लेक्चर 8 में लर्निंग उत्सव, संग्रह अने प्राणियों द्वारा खोराक आ त्रण मुद्दा विषे आज आपणे अभ्यास करवाना छीए। मित्रों, आ जे त्रण मुद्दा छे ए त्रण मुद्दा चेप्टर ना अंतिम मुद्दा छे। मित्रों, आज आपणे आ चेप्टर ना अंतिम मुद्दा तरफ जई रह्या छीए। अगाउना जे मुद्दा छे मुद्दा मित्रों तमे सारी रीते समझ्या हशो, सारी रीते भण्या हशो, सारी रीते तमे वाच्या पण हशो एवी हुं आशा राखुं छुं। અને આજે આપણે આ ત્રણ જે મુદ્દા છે ચેપ્ટરના અંતિમ મુદ્દા છે, અંતિમ મુદ્દા તરફ આજે આપણે જઈ રહ્યા છીએ। તો અંતિમ મુદ્દામાં પહેલો મુદ્દો છે લર્નિંગના ઉત્સવ। તો લર્નિંગ, તમને ખ્યાલ જ છે કે લર્નિંગ એટલે શું? તો અગાઉ આપણે વાત કરી ગયા હતા કે પાક જ્યારે સંપૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે એને જે કાપી લેવાની જે ક્રિયા છે એ કાપી લેવાની ક્રિયાને આપણે શું કહ્યું હતું? લર્નિંગ કહ્યું હતું। અને આ લર્નિંગનો સમય એ ખેડૂતો માટે આનંદ અને ઉલ્લાસનો સમય હોય છે મિત્રો। તો ભારતમાં, આપણા ભારત દેશમાં કેટલાક લોકો કે જે લણણીનો ઉત્સવ મનાવે છે, 3-4 મહિનાના અથાગ પરિશ્રમ પછી લણણીનો ઉત્સવ આવે છે। ઊભા પાકનું સુવર્ણ દ્રશ્ય જોઈ ખેડૂત આનંદ, ઉલ્લાસ અને હર્ષની લાગણી અનુભવે છે। અને આ સમય એને ખુશીનો છે, એને આરામ કરવાનો સમય છે। કેમ? કારણ કે એને આગળની ઋતુનું ફળ એને પ્રાપ્ત થવાનું છે। એટલા માટે ખેડૂત એ હર્ષની લાગણી અનુભવે છે, આનંદની લાગણી અનુભવે છે। અને આ જે સમય છે એ સમય એને થોડોક આરામ કરવાનો છે, કારણ કે આગળની ઋતુને એને શું થવાનું છે? ફળ પ્રાપ્ત થવાનું છે। મિત્રો, સ્ત્રી અને પુરુષો, સ્ત્રીઓ અને પુરુષો બંને સાથે મળી અને કેટલાક લણણીના ઉત્સવો મનાવે છે, હર્ષ આનંદની લાગણી અનુભવે છે, લણણીના ઉત્સવો મનાવે છે। એ લણણીના ઉત્સવોની અંદર લણણીની ઋતુની સાથે કેટલાક ઉત્સવો છે, જેમ કે પોંગલ, બૈસાખી, હોળી, દિવાળી, બિહુ તેમજ નાબન્ય, કે આ જે શું છે લણણીના ઉત્સવો છે, લણણીના ઉત્સવો છે। સ્ત્રીઓ અને પુરુષો બંને સાથે મળી અને આ લણણીનો ઉત્સવ મનાવે છે અને આ જે સમય હોય છે એ સમયે એમને બહુ ખુશ હોય છે, બહુ હર્ષોલ્લાસ કરે છે, બહુ આનંદની લાગણી અનુભવે છે, કારણ કે એમને આગળની ઋતુનું ફળ પ્રાપ્ત થવાનું છે। તો અહીંયા આ જે ઉત્સવો છે એ લણણીની સાથે જોડાયેલા ઉત્સવો છે, જેમ કે પોંગલ છે, બૈસાખી છે, હોળી છે, દિવાળી છે, બિહુ અને નાબન્ય, આ એક આ લણણીના ઉત્સવો છે, કારણ કે એમને આગળના સમયનું ફળ એ પ્રાપ્ત થવાનું હોય છે। એટલા માટે સ્ત્રીઓ અને પુરુષો બંને હર્ષની સાથે, લાગણીની સાથે નાચ ગાન કરીને, નૃત્ય કરી અને આ ઉત્સવો મનાવે છે। અને આ આપણા ભારતની અંદર આ ઉત્સવો ખૂબ જ સારી રીતે મનાવવામાં આવતા હોય છે। તો આ આપણે પહેલી લણણીના ઉત્સવો વિશે આપણે વાત કરી। બીજો મુદ્દો છે મિત્રો, તમને હેતુલક્ષીમાં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછે કે લણણીના ઉત્સવો કયા કયા છે? તો પોંગલ, બૈસાખી, હોળી, દિવાળી, બિહુ, નાબન્ય, આ સમગ્ર જે ઉત્સવો છે ભારતના લોકો દ્વારા મનાવવામાં આવતા હોય છે અને લણણીના ઉત્સવ આ લણણી સાથે જોડાયેલા આજે ઉત્સવો છે એવું કહેવાય છે। ને હવે આપણે મુદ્દો વાત કરવી છે સ્ટોર, સંગ્રહ, સંગ્રહ કે જેને આપણે કહીએ છીએ સ્ટોરેજ। તો મિત્રો, પાક ઉત્પાદન એનો સૌથી મહત્વનો તબક્કો છે સંગ્રહ, કે એનો સંગ્રહ કઈ જગ્યાએ તમે કર્યો છે, તમે પાક તમે કાપી અને તમે લાયા તો એનો સંગ્રહ પણ યોગ્ય સારી એવી જગ્યાએ કરવો જોઈએ, કે જેનાથી શું થાય મિત્રો, જીવજંતુઓથી, સૂક્ષ્મજીવોથી, બેક્ટેરિયાથી, ફૂગથી શું થાય? રક્ષણ મળી રહે। તો પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે સંગ્રહ। સંગ્રહના સમયે શું કરવામાં આવે છે? તો જે ધાન્ય પાકો છે એ ધાન્ય પાકોને એવી જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે કે જ્યાં ફૂગ, બેક્ટેરિયા, ઉંદરો, અન્ય સૂક્ષ્મજીવો કે જેનાથી રક્ષણ મેળવી શકાય એવી જગ્યાએ એનો સંગ્રહ કરવામાં આવે છે। બીજું મિત્રો, તમે જે પાક કાપીને લાવ્યા છો એ કાપેલા જે પાક છે એને લાવી અને એનો સંગ્રહ કરતા પહેલા એને શું કરવામાં આવે છે? એમાંથી ભેજ દૂર કરવામાં આવે છે। તમે જે પાક કાપીને લાવ્યા છો
એ લાવેલા પાકમાં થોડા ઘનસદા પ્રમાણમાં ભેજ હોય છે, તો એ ભેજને આપણે દૂર કરવો પડે છે. તો એ ભેજને પહેલા આપણે તડકામાં એને એ એ એ જે ધાન્ય પાક છે એને આપણે પહેલા તડકામાં સુકાવવું પડે છે. તો તડકામાં સુકાવશો તો એનાથી શું થશે, તો ભેજનું પ્રમાણ શું થશે, ઉડી જશે. અને ભેજનું પ્રમાણ ઉડી જશે તો એનાથી તમે એનો સંગ્રહ કરશો, તો સંગ્રહ કરશો તો એનાથી સૂક્ષ્મજીવો છે, ઉંદરો છે, ફૂગ છે, બેક્ટેરિયા છે જેવી જીવાતોથી શું કરી શકાશે, રક્ષણ કરી શકાય છે. એટલે તમે જે પાક કાપીને લાવો છો એને પહેલા એમાંથી ભેજ દૂર કરવો જોઈએ. અને ભેજ દૂર કરવા માટે એને પહેલા આપણે તડકાની અંદર સુકવશું અને પછી છાયડાની અંદર સુકવશું, જેથી એમાંથી શું થશે, ભેજ ઉડી જશે અને સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા, ફૂગ, ઉંદરો અને અન્ય જીવાતોથી રક્ષણ મેળવી શકાય છે. સાથે મિત્રો, એનો સંગ્રહ એ કઈ જગ્યાએ કરો છો, તો ખેડૂત એ પોતાના પાક ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓની અંદર કરે છે. મોટા મોટા કોથળાઓ તમે જોયેલા જ છે, કોથળાઓની અંદર એનો સંગ્રહ કરે છે. સાથે મિત્રો, ધાતુના મોટા પીપળાઓ, મોટા પીપળાઓ હોય છે, તમે જોયેલા જ હશે મોટા પીપળાઓ કે જેની અંદર પણ શું કરે છે, અનાજનો સંગ્રહ કરે છે. તેવા મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાયલો. આ સાયલો એટલે શું, તો ધાતુના ઊંચા પાત્રો હોય છે. મિત્રો, શહેરની અંદર તમે જાઓ તો ધાતુના ઊંચા પાત્રો હોય છે જેને મોટી મોટી સાયલો કહેવાય છે. તો એ સાયલોની અંદર અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. અને એવી જગ્યાએ તમે સંગ્રહ કરશો તો ફૂગ, બેક્ટેરિયા, ઉંદર અને અન્ય સૂક્ષ્મજીવોથી રક્ષણ મેળવી શકાય છે. એટલા માટે ખેડૂત એ પોતાના પાક ઉત્પાદનનો સંગ્રહ એ કોથળાઓની અંદર કરે છે, ધાતુના મોટા પીપળાઓની અંદર કરે છે, તેમજ મોટા પાયા પર વધુ જો જથ્થો હોય, અનાજનો જો વધુ જથ્થો હોય તો મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાયલોમાં, સાયલોમાં એટલે કે ધાતુના ઊંચા પાત્રોની અંદર કરવામાં આવે છે. અને કેટલીક વાર કોઠારમાં પણ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. કોઠાર અથવા તો ગોડાઉન, જેને આપણે કહીએ ગોડાઉન, તો એવા કોઠારની અંદર અથવા તો એવા ગોડાઉનની અંદર તેનો સંગ્રહ કરવામાં આવે છે કે જ્યાં સૂક્ષ્મજીવો બિલકુલ ના હોય એવી જગ્યાએ, એવા મોટા કોઠારની અંદર, એવા ગોડાઉનની અંદર અનાજનો સંગ્રહ કરવામાં આવે છે, જેથી આ જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોથી શું કરી શકાશે, રક્ષણ કરી શકાય છે. સાથે મિત્રો, લીમડાના સૂકા જે પાન છે એ સૂકા પાન એનો ઉપયોગ ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં તમે કરો છો. ઘરગથ્થુ અનાજના સંગ્રહમાં એટલે કે આપણે જે ઘરની અંદર જે અનાજનો સંગ્રહ કરીએ છીએ એ અનાજને બગડતું અટકાવવા માટે એની અંદર આપણે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરીએ છીએ. લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરશું એટલે લીમડાની ગંધ અંદર આવશે, અને લીમડાની ગંધ અંદર આવશે એટલે સૂક્ષ્મજીવો અંદર પ્રવેશી શકશે નહીં. એટલા માટે આપણે ઘરગથ્થુ અનાજનો સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાનનો આપણે ઉપયોગ કરીએ છીએ. સાથે મિત્રો, મોટા સંગ્રહ ગૃહ, મોટા સંગ્રહ સ્થાન કે જેમાં અનાજને સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવા માટે રાસાયણિક ઉપચાર, રાસાયણિક દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કે જે મોટા જે સંગ્રહ સ્થાનો છે, મોટા જે સંગ્રહ ગૃહ છે, ત્યાં અનાજને સૂક્ષ્મજીવોથી બગડતું અટકાવવા માટે, સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે. રાસાયણિક ઉપચાર તરીકે એના માટેની ગોળીઓ આવે છે, એ ગોળીઓ તમે અનાજની અંદર મૂકી દો તો એમાં જીવાત આવી શકે નહીં. એટલા માટે જે મોટા સંગ્રહ સ્થાનો છે એમાં રાસાયણિક ઉપચાર કરવામાં આવે છે. અને આ તમે પદ્ધતિઓનો ઉપયોગ કરશો તો એનાથી ઉંદરો અને કીટકો જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય છે. આજે લીમડાના સૂકા પાન અને રાસાયણિક ઉપચાર, અને રાસાયણિક ઉપચારમાં ઘણી બધી દવાઓ આવે છે, એ પ્રકારનો પાવડર આવે છે, તો આ જે પદ્ધતિ છે એનો તમે ઉપયોગ કરશો તો ઉંદરો અને કીટકો જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય છે. તો આ આપણે અહીંયા સંગ્રહ એના વિશે આજે આપણે વાત કરી. સંગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવે છે, સૂક્ષ્મજીવો જે સંગ્રહ જે તમે પાક કાપીને લાવ્યા છો એ લાવેલા પાકને પહેલા તો તમારે શું કરવું પડે, તો એમાંથી ભેજ દૂર કરવો પડે. ભેજ દૂર કરવા માટે એને તમે પહેલા સૂર્યપ્રકાશમાં તમે સુકવશો અને પછી છાયડામાં સુકવશો, એનાથી ભેજ ઉડી જશે અને સૂક્ષ્મજીવોથી રક્ષણ મેળવી શકાય છે. ક્યાં ક્યાં સંગ્રહ કરો છો, તો કોથળાઓ, ધાતુના મોટા પીપળાઓ, તેમજ સાયલોમાં અને કોઠારમાં અનાજનો સંગ્રહ કરો છો. ઘરગથ્થુ અનાજના સંગ્રહ માટે લીમડાના સૂકા પાનનો ઉપયોગ થાય છે. જ્યારે મોટા જે સંગ્રહ ગૃહ છે એમાં અનાજને સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવા માટે રાસાયણિક ઉપચારનો ઉપયોગ કરવામાં આવે છે.
અને હવે છેલ્લો મુદ્દો છે પ્રાણીઓ દ્વારા ખોરાક. તો પ્રાણીઓ દ્વારા ખોરાકની અંદર આપણે વાત કરીએ તો એના પહેલા હું તમને એ વાત કરું કે તમને ખ્યાલ છે કે જે વનસ્પતિમાંથી આપણને વિવિધ પ્રકારના ખોરાક મળે છે એમ મિત્રો પ્રાણીઓમાંથી પણ આપણને ઘણા બધા પ્રકારના ખોરાક મળે છે. તો એના માટેનો એ પુસ્તક આપેલું છે. પુસ્તકની અંદર તમને પાઠ્યપુસ્તકની અંદર પુસ્તક આપેલું છે એમાં આ એક નંબર મારી અને એ એના વિશે લખાણ આપેલું છે. બાકીના મુદ્દા તમારે લખવાના છે. એમાં ખોરાક અને એનો સ્ત્રોત, ખોરાક એ કયો ખોરાક પ્રાણીઓમાંથી આપણને કયો ખોરાક મળે છે, તો પહેલું દૂધ લખેલું છે. તો દૂધ આપણને એના માટેનો સ્ત્રોત કોણ છે, તો ગાય અને ભેંસ. સાથે બીજા જગ્યા છોડેલી છે તો એમાં તમે બીજો નંબર મારીને શું લખશો, તો માંસ. તો માંસ માટેનો સ્ત્રોત કોણ છે, તો બકરી અને મરઘી, કે જેમાંથી આપણને શું વિપુલ પ્રમાણમાં માંસ મળે છે. તો એ માંસ એ પણ આપણને શામાંથી મળ્યું, તો પ્રાણીઓમાંથી જ મળ્યું. પહેલું દૂધ શામાંથી મળ્યું, તો પ્રાણીઓમાંથી જ મળ્યું. ત્રીજું ઈંડા, તો ઈંડા એ પણ શામાંથી મળે છે, પ્રાણીઓમાંથી જ મળે છે. મરઘી, બતક, બરોબર. તો એ ઈંડા પણ આપણને શામાંથી મળે, વન ટાઈપ ઓફ, પ્રાણીઓમાંથી જ મળે. ચોથું છે માછલી, તો માછલીમાંથી આપણને વિવિધ પ્રકારનું માંસનો સ્ત્રોત મળે છે. વિવિધ પ્રકારની આપણે માછલીઓ ખાઈએ છીએ, ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, તો એનો સ્ત્રોત પણ કોણ છે, પ્રાણીઓ. એટલા માટે મિત્રો વનસ્પતિ જેમ આપણને વિવિધ પ્રકારના ખોરાક પૂરા પાડે છે એમ પ્રાણીઓ પણ આપણને ઘણા બધા પ્રકારના ખોરાક પૂરા પાડે છે. મિત્રો સમુદ્રના તટીય ક્ષેત્રમાં રહેતા જે લોકો છે એ લોકો માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માછલી એ તંદુરસ્તી માટે સારી છે. કેમ? કારણ કે એમાંથી કોડ લીવર નામનું ઓઇલ મળે છે. કયું ઓઇલ મળે છે? કોડ લીવર. આ યાદ રાખજો મિત્રો, કોડ લીવર નામનું ઓઇલ મળે છે. અને આ કોડ લીવર ઓઇલમાં વિટામિન ડી એની માત્રા એ સૌથી વધારે હોય છે. એટલા માટે તંદુરસ્તી માટે માછલી એ ખૂબ સારો સ્ત્રોત છે, ખોરાક માટેનો સારો સ્ત્રોત છે. અને સમુદ્રના જે તટીય ક્ષેત્રમાં જે રહેતા લોકો છે એ માછલીનો માંસ તરીકે ઉપયોગ કરે છે. એમાં કોડ લીવર ઓઇલ છે અને એ કોડ લીવર ઓઇલમાં વિટામિન ડી જેની માત્રા સૌથી વધારે પ્રમાણમાં હોય છે. આ સાથે મિત્રો ઘરમાં અથવા તો જે પાલતુ પ્રાણીઓ છે એ પાલતુ પ્રાણીઓને યોગ્ય રહેઠાણ, ખોરાક તેમજ એની દેખરેખ રાખવી એ આવશ્યક હોય છે. તમે જે ઘરે પ્રાણીઓ જે પાળો છો તો એ જે પાલતુ પ્રાણીઓ કે જેને યોગ્ય રહેઠાણ તમારે પૂરું પાડવું જોઈએ, યોગ્ય ખોરાક પૂરો પાડવો જોઈએ અને એની દેખરેખ એ તમારે રાખવી ખૂબ આવશ્યક છે. અને જ્યારે અને મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે એને પશુપાલન કહેવાય છે. જ્યારે આ જે ક્રિયાઓ છે, પશુઓનું રહેઠાણ, પશુઓને ખોરાક આપવાની ક્રિયા, એમને દેખરેખ રાખવાની ક્રિયા અને એમની અન્ય બીજી ક્રિયાઓ કે જે મોટા પાયા ઉપર કરવામાં આવે ત્યારે એને પશુપાલન કહેવાય છે. અને મિત્રો આપણો ભારત દેશ કે જે પશુપાલન ઉપર આધારિત છે, મોટા ભાગના લોકો કે જે ખેતી પર અને પશુપાલન કરી અને પોતાની આજીવિકા ગુજારે છે. તો આ આપણે પ્રાણીઓ દ્વારા ખોરાક, એમાં આપણે કોષ્ટકની વાત કરી, બીજી આપણે કોડ લીવર ઓઇલ એ માછલીમાંથી મળે છે, એમાં વિટામિન ડીની માત્રા વધારે હોય છે, પશુપાલન એની વ્યાખ્યા કે ભાઈ ઘરમાં અથવા તો જે પાલતુ પ્રાણીઓ તમે રાખો છો એને રહેઠાણ, ખોરાક, દેખરેખ રાખવી આવશ્યક છે. જ્યારે આ ક્રિયા કે જેને મોટા પાયા પર કરીએ છીએ ત્યારે એને આપણે પશુપાલન કહેતા હોઈએ છીએ. તો અહીં આપણે આ ચેપ્ટર એને આપણે પૂર્ણ કર્યું. ચેપ્ટર પૂર્ણ કરતાની સાથે થોડી બાબતો એના વિશે વાત કરું. તો મિત્રો જે તે કઈ મુદ્દા છે એ મુદ્દામાં જો તમને ખ્યાલ ના આવે તો જોડે તમારી જોડે લેક્ચરો છે જ. લેક્ચર વાઇઝ નંબર પણ આપેલા છે આપણે, એક નંબર, બે નંબર, ત્રણ નંબર, ચાર નંબર, એમ છેક આઠ નંબર સુધી આપણા લેક્ચર છે. મુદ્દાઓમાં કોઈ ખ્યાલ ના આવે તો જોડે તમારી જોડે પાઠ્યપુસ્તક પણ છે. પાઠ્યપુસ્તકની અંદર પણ તમે વાંચન કરી શકશો. એ સાથે પાઠ્યપુસ્તકમાં વાંચ્યા સિવાય પણ જો તમને ખ્યાલ ના આવે તો તમારી પાસે વિડીયો છે જ, તો એને પોઝ કરીને અને સ્ટોપ કરીને પણ તમે સમજી શકો છો. અને અહીંયા આપણે આ ચેપ્ટર આજે આપણે અહીંયા પૂર્ણ કર્યું, ખૂબ સારી રીતે સમજ્યા. અને હવે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રકરણ સાથે, નવા મુદ્દા સાથે, નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી સલામત રહો, સુરક્ષિત રહો. અસ્તુ. જય હિન્દ. જય ભારત.